દિયોદર તાલુકાના ખાણોદર ગામના યુવકને પોલીસ મથકે લઈ જઈ માર મારતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ સામે ઠાકોર સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને અમુક લોકોએ પોલીસ મથક બહાર દેખાવો કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ખાણોદર ગામે રહેતા વિનોદજી ઠાકોરને દિયોદર પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી અને પોલીસ મથકે લાવી યુવકને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે વિનોદજી ઠાકોરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવને પગલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને દિયોદર ઠાકોર સમાજના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ઠાકોર સમાજના યુવાનો દ્વારા પોલીસ મથક બહાર દિયોદર તાલુકામાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે પોલીસ મથક બહાર દેખાવ કર્યો હતો અને નાયબ પોલીસ અધિક્ષક પી એ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ બાબતે મુકેશ ઠાકોરે જણાવેલ કે ખાણોદર ગામના યુવાનને ખોટી રીતે દારૂનો કેસ કરી પોલીસ મથકે લાવી માર માર્યો છે. આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય તે માટે અમે ભેગા મળી આજે પોલીસ અધિકારી સમક્ષ ચર્ચા કરી છે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમને બે દિવસમાં કાર્યવાહી કરવા ખાતરી આપી છે. દિયોદર તાલુકાના ખાણોદર ગામના એક યુવાનને દિયોદર પોલીસના કર્મચારીઓ ખોટી રીતે માર માર્યો હતો. એની પરિવાર અને સમાજની અને લોકોની રજૂઆતને લઈ અને આજે દિયોદર પોલીસ સ્ટેશને બધા સાથે અમે અધિકારીશ્રીઓ જોડે ચર્ચા કરી છે અને અમારી અને પરિવારની માગણી હતી કે જે પણ આમાં ગુનેગાર હોય એમને એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક લોકોને જે પોલીસ કર્મીઓથી લોકોને હેરાનગતિ છે એમને અહીંયાથી ખસેડવામાં આવે. એ માગણી બાબતે ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ જોડે તમામ પરિવારના સભ્યો અને આગેવાનો સાથે ચર્ચા થઈ છે અને ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબે યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને બે દિવસમાં યોગ્ય કાર્યવાહી થશે એવી બાંયધરી આપી છે. ભાઈને જે દિયોદર તાલુકાના ખાણોદર ગામનો જે ભાઈ ભોગ બન્યો છે એને ખોટી રીતે દારૂના કેસમાં અહીંયા ફસાઈ અને એના ઉપર ખોટો કેસ કરી અને કર્મચારીઓએ આ યુવાનને ખોટી રીતે માર માર્યો છે. પણ એ આખો કેસ ખોટો કર્યો છે અને યુવાનને ખોટી રીતે માર માર્યો છે. આ કોઈ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ નહોતો. અમે જે આવ્યા એટલે અમને ડીએસપી સાહેબ જે નિર્ણય આપ્યો તમને એને સંતોષકારક કે તમારું કામ થઈ જાય છે, બે દિવસ મને મુદત આપો. અમારી માગણી હતી કે આયાને સસ્પેન્ડ થવા જોઈએ અથવા એને એફઆઈઆર ફાટવી જોઈએ. અમારે સસ્પેન્ડ કરવા માટે અમારા છોકરાને જે નિર્દેશ બાળકને મારે એના માટે દારૂના કેસમાં દારૂ વેચતો જ નતો અને એમને કે તું દારૂ માને એટલે દારૂના કેસમાં એને માર્યો છે ખોટી રીતે. હા, કે તારીખ 28/5/2021 ના રોજ દિયોદર પોલીસ દ્વારા ખાણોદર ગામના વિનાજી જોઈતાજી ઠાકોર જેની ઉંમર 70 હતી તેઓના ઘરે તેમની પાસેથી વિદેશી દારૂ નંગ 2 કોટર નંગ 2 કુલ રૂપિયા 200 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓને જ્યુવેનાઇલ કોર્ટમાં પાલનપુર ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કર્યા બાદ એમના ફેમિલીવાળાનો એવો આક્ષેપ હતો કે ભાઈ આ અમને માર મારવામાં આવેલો છે, જે અનુસંધાને ગઈકાલ તારીખે સીપીઆઈ શ્રીને ઇન્કવાયરી આપવામાં આવેલ છે અને હાલમાં જે ઇન્કવાયરીની તપાસ ચાલુ છે અને ઇન્કવાયરીમાં જે બી ગુનાઈ થશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઠાકોર સેનાની એવી કોઈ માગણી નથી, અમને ખાલી ન્યાય મળે અને જે વિનાજી છે એમને કઈ અન્યાય ના થાય એ માટેની એમની માગણી હતી. એ હાલ નથી કોઈ એવી બદલી કરેલી, આપણે એમને તટસ્થ તપાસ થાય તે માટે ખાલી જે કોન્સ્ટેબલ છે એમને પ્રતિનિયુક્તિ પર મારા ડિવિઝનમાં રાખવામાં એમને કોઈ બદલી કરેલી નથી. ઇન્કવાયરીના પછી જે બી ગુણ દોષ નીકળે એના આધારે કાર્યવાહી કરવામાં